गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 10 विषय गणित मा प्रेक्टिस बुक मा स्वाध्याय 13 आंकड़ा शास्त्र शुरू करी रहा छी। तो चलो शुरू करिए मित्रों। आपणो पहला नंबर नो एक्जाम्पल अने एनी अंदर नीचेना आवृत्ति वितरण नो मध्य त्रणे रीते शोधो। हवे मित्रों तमे जाणो छो के आंकड़ा शास्त्र एटले स्टेटिस्टिक कहेवाय एने, अने साथे साथे अहींया त्रण रीतो। तो त्रण रीतो तमे जाणो छो ए प्रमाणे पहली रीत छे सीधी रीत, बीजी छे धारेला मध्यकनी रीत, अने त्रीजी छे मित्रों पद विचलननी रीत। तो आ रीते आपणे ज्यारे त्रण रीतो ए दाखलो गणवानो होय त्यारे मित्रों कुल तमारे ध्यान राखवानुं 1 2 3 4 5 6 7 अने 8 8 खाना बनाववाना, जेथी करीने त्रणे त्रण रीतोना सूत्रो एनी अंदर आवी जाय। बीजुं पहेलामां वर्ग अहींया आपणने आपेलो छे अने आवृत्ति एटले fi कहेवाय, ए खानुं आवे। बीजा नंबरमां मध्य किंमत xi, त्रीजामां di बराबर xi माइनस a, अने एना पछी ui बराबर xi माइनस a अपॉन h, एना पछीनुं खानुं लेवानुं fi xi, एना पछी fi di अने fi ui। હવે મિત્રો જુઓ જ્યારે આવૃત્તિ fi લો ને તો એના ખાનામાં કુલ નીચે તમારે n લખવાનું। શું લખવાનું મિત્રો? n, આ યાદ રાખજો। અને વર્ગના ખાનામાં કુલ લખવાનું અહીંયા તમારે n આવે, કુલ ટોટલ। મધ્ય કિંમત di ui ના ખાનામાં ડેશ 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 લખવાનું। હવે આ fi xi છે તો એના નીચે સિગ્મા fi xi, fi di ના નીચે અહીંયા છેલ્લે સિગ્મા fi di, અને fi ui ના નીચે સિગ્મા fi ui લેવાનું। ક્લિયર? ચાલો આટલું કર્યા પછી અહીંયા જો આપણે અવલોકન કોઠો આપણને આપેલો છે રકમની અંદર, તો વર્ગ આપણે પહેલા લખી કાઢીએ 0-20, પછી 20-40, ત્યાર પછી 40-60, પછી 60-80 અને 80-100, આટલા આપણને અવલોકનો આપેલા છે, આ વર્ગ આપેલા છે। હવે આ મિત્રો આપણે આવૃત્તિ લખી કાઢીએ જે આપેલી છે, અને એ છે 15, પછી 18, પછી 21 બરોબર 29 અને 17। હવે મિત્રો આ આવૃત્તિ fi છે એનો સરવાળો નીચે કરી દેવાનો। 5 ને 8 13, 13 ને 14, 14 ને 6, 20 ને 3 23, 23 ને 7 30 નું 0, વધી પડી 3, 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 1 10। તો મિત્રો કેટલા આવે અહીંયા n બરાબર 100 આપણને મળ્યા। હવે આપણે ત્રીજા નંબરમાં શોધવાનું શું છે? મધ્ય કિંમત। તો મધ્ય કિંમતમાં ધ્યાન રાખો શું કરવાનું, આ જે વર્ગ છે એમનો સરવાળો કરવાનો। આ અધ સીમા કહેવાય, આ ઉધ્વ સીમા, અધ સીમા ઉધ્વ સીમા કહેવાય। તો આ બેનો સરવાળો કરી અને બે વડે ભાગવાના, તો 0 વત્તા 20 કરો, એક શીખવાડી દઉં તમને, 0 વત્તા 20 ભાગ્યા 2 બરાબર 20 ભાગ્યા 2, 2 દાન 20, તો કેટલા આવ્યા આપણને મિત્રો? 10। તો અહીંયા આપણને મધ્ય કિંમત મળી ગઈ 10। હવે આ બેનો સરવાળો કરો, 40 વત્તા 20 એટલે 60, 60 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 30। હવે મિત્રો બધો ભાગાકાર કરવાની જરૂર નથી, જો અહીંયા 0-20 તો કેટલાનો તફાવત છે? 20 નો, 20 માં 20 ઉમેરો 40, 40 અને 60 ની વચ્ચે કેટલાનો તફાવત? 20, 60-80 ની વચ્ચે 20, 80 માં 20 ઉમેરો 100, એટલે 20-20 નો તફાવત છે। તો હવે આ જે અવલોકન આવ્યા, જુઓ 10 માં 20 ઉમેરો એટલે 30, 30 માં 20 ઉમેરો એટલે 50, 50 માં 20 ઉમેરો 70, અને 70 માં 20 ઉમેરો કેટલા થાય? 90, અને એ ખાનામાં ડેશ। હવે જુઓ આ 100 વત્તા 80 એટલે 180,
180 ने 2 વડે ભાગો એટલે કેટલા આવે 90 તો મિત્રો આ રીતે શોર્ટ ટ્રિક વાપરી દેવાની જેથી આપણો બોર્ડમાં સમય બચે હવે જો અહીંયા આપણે શું કીધું છે di xi - a હવે તમે જુઓ આ અવલોકનો છે આપડા આવૃત્તિ fi છે હવે એમાં અવલોકનો કેટલા 1 2 3 4 અને 5 તો એમાં મધ્ય ભાગનું અવલોકન કયું આવ્યું 21 આ 21 અને 21 માં તમે અહીંયા જુઓ મધ્ય કિંમતમાં તો 50 આવ્યા તો આ તમારો શું આવ્યો કહેવાય એ આપણે મળ્યો એમ કહેવાય યાદ રાખજો કે ઉપર બે અવલોકન નીચે બે અવલોકન અને એનો વચ્ચેનો ભાગ કેટલો છે 21 તો મધ્ય ભાગ આપણે અહીંયા એ માટે ઉપયોગમાં લેવાનો એની લાઈનમાં તમારે મધ્ય કિંમત જોવાની કેટલી આવી 50 બરાબર એ હવે એના ઉપરથી એટલે એ બરાબર આપણને કેટલા મળ્યા મિત્રો અહીંયા આપણે લખી કાઢીએ જોડે જોડે એટલે ભૂલ પણ ના પડે ગણતરી હવે જુઓ સૌપ્રથમ આપણે એક તો એ બરાબર કેટલા મળ્યા મિત્રો 50 મળે ક્લિયર અને n બરાબર કેટલા મળ્યા 100 તો અહીંયા n બરાબર આપણે લખી કાઢીએ 100 અને h બરાબર h એટલે તફાવત બે અવલોકનો વચ્ચેનો તફાવત કેટલાનો છે 20 નો તફાવત છે એટલે અહીંયા આપણે લખી કાઢીએ 20 ક્લિયર ચાલો હવે આપણે di બરાબર xi - a હું ગણતરી કરીને શીખવાડું તો જુઓ અહીંયા આ di બરાબર xi - a ચલો xi બરાબર કેટલા છે મિત્રો 10 અને ઓછા a બરાબર કેટલા આપણે લીધા 50 બાદબાકી કરો કેટલા આવે -40 બરોબર તો અહીંયા કેટલા લખીશું -40 હવે આ લખીએ જુઓ તો શું થશે મિત્રો જુઓ xi એટલે કેટલા છે 30 ઓછા a બરાબર કેટલા છે 50 બાદબાકી કરો તો કેટલા આવે -20 તો અહીંયા કેટલા લખીશું -20 હવે તમે અહીંયા જુઓ કે 50 છે તો આપણે શું કરીએ xi બરાબર કેટલા 50 ઓછા a બરાબર કેટલા 50 તો બાદબાકી કરો તો શું આવે 0 તો આ આવી ગયો 0 હવે મિત્રો આપણે આ લઈએ એના પછીનું અવલોકન લઈએ તો શું થાય જુઓ બીજું અહીંયા તમે જુઓ અહીંયા 70 આપેલા છે તો xi બરાબર 70 - 50 બાદબાકી કરો તો કેટલા આવે 20 તો અહીંયા આપણે 20 હવે 90 તો અહીંયા આપણે લખીએ 90 - 50 બાદબાકી કરો તો કેટલા આવે 40 હવે મિત્રો હું તમને શોર્ટ ટ્રિક શીખવાડી દઉં આ તો પહેલવેલી હતો એટલે ગણતરી કરીને પણ કરી શકાય પણ જો શોર્ટ ટ્રિક આવડતી હોય તો સમય બચશે જુઓ જે જગ્યાએ એ ધાર્યો છે એની લાઈનમાં તમારે શું કરવાનું 0 મૂકી દેવાનો એટલે આ 0 મૂકી દીધો હવે તમારો તફાવત કેટલાનો છે 20 નો તો ઉપર તમારે હંમેશા માઇનસ માઇનસ વાળા પદો આવે અને નીચે કયા આવે પ્લસ વાળા પદો આવે તો 0 માં 20 ઉમેરીએ એટલે 20 20 માં 20 ઉમેરો 40 તો ઉપર માઇનસ લખવાના અને નીચે શું લખવાના પ્લસ તો 0 માં 20 ઉમેરો 20 20 માં 20 ઉમેરો 40 40 માં 20 ઉમેરો 60 એટલે ગણતરી કરવાની જરૂર છે નહીં આવી રીતે શોર્ટ ટ્રિક વાપરી શકાય કે એની લાઈનમાં હંમેશા શું મૂકવાનો 0 ઉપર શું આવે માઇનસ અને નીચે પ્લસ વાળા પદો આવે હવે આપણે UI લઈ લઈએ ચાલો હું તમને ગણતરી કરીને શીખવાડું પછી શોર્ટ ટ્રિક શીખવાડી દઉં છું UI બરાબર XI માઇનસ A અપોન H ચલો XI એટલે કેટલા છે આપણી પાસે 10 ઓછા A બરાબર 50 અને H એટલે તફાવત વર્ગ લંબાઈ કહેવાય તો હવે બાદબાકી કરો તો માઇનસ 40 આવે આ બેની બાદબાકી અને છેદમાં 20 20 દુ 40 તો બરાબર કેટલા આવ્યા માઇનસ 2 તો આ માઇનસ 2 હવે આપણે બીજો દાખલો લઈએ બીજી ગણતરી કરીએ તો xi બરાબર કેટલા છે 30 ઓછા a બરાબર 50
H એટલે તફાવત કેટલાનો છે 20 નો બાદબાકી કરવા બેની તો -20 છેદમાં 20 20 20 ઉડી ગયા તો કેટલા આવે -1 તો અહીંયા કેટલા લખીશું -1 ચલો હવે ત્રીજું અવલોકન તો ત્રીજા અવલોકનમાં આપણે શું કરીએ મિત્રો જુઓ XI એટલે 50 A એટલે 50 અને H એટલે તફાવત 20 તો બાદબાકી કરો તો 0 છેદમાં 20 બરાબર કેટલા આવે 0 તો અહીંયા કેટલા લખીશું 0 બરોબર હવે એના પછીનો અવલોકન લઈએ ચાલો તો બરાબર XI એટલે 70 ઓછા A એટલે 50 અને છેદમાં 20 બાદબાકી કરો 70 માંથી 50 જાય તો 20 ભાગ્યા 20 20 20 ઉડી ગયા કશું ના વધે તો 1 હવે આપણે 90 વાળું અવલોકન લઈએ તો જો એમાં શું થશે બરાબર 90 માઈનસ A એટલે 50 છેદમાં તફાવત 20 બાદબાકી કરો તો 40 ભાગ્યા 20 20 દૂર 40 તો બરાબર કેટલા આવ્યા 2 તો આ 2 મિત્રો હવે થોડી શોર્ટ ટ્રિક જોઈએ આ તો ગણતરી કરીને મેં સમજાવ્યું પણ શોર્ટ ટ્રિક આવડતી હશે તો જુઓ 0 ની લાઈન માં તમારે હંમેશા શું મૂકવાનું 0 મૂકવાના અને ઉપર જેમ જાઓ એમ UI માં -1 -2 -3 અને નીચે જાઓ તો 1 2 3 4 5 એ રીતે મૂકી દેવાના ગણતરી કરો તો પણ ચાલે અને ન કરો તો પણ ચાલે તો આ રીતે આપણે સીધે સીધી ગણતરી વગર આપણે શોર્ટ ટ્રિક વાપરીને દાખલો ગણી શકીએ હવે શું કહે છે FI XI તો FI 15 અને XI કેટલા 10 આ 15 ગુણ્યા 10 કરો તો કેટલા આવે 150 કેટલા આવશે મિત્રો 150 હવે આનું ગુણાકાર કરો FI XI 18 તારીખ 54 એટલે 540 મળે ચલો 21 ગુણ્યા 50 તો 21 ગુણ્યા 5 કરીએ 5 એકા 5 5 2 10 અને 0 એટલે કેટલા આવે 1050 મળે કેટલા મળે 1050 હવે 29 ગુણ્યા 70 કરીએ ચલો 29 ગુણ્યા 70 29 ગુણ્યા 7 7 9 63 નો તગડો 6 7 2 14 14 ને 6 20 અને પાછળ શું આવે 70 છે એટલે તો કેટલા મળ્યા 2030 મળ્યા કેટલા મળ્યા મિત્રો 2030 હવે 90 ગુણ્યા 17 કેટલા કરવાના મિત્રો 90 ગુણ્યા 17 કરીએ તો 17 ગુણ્યા 9 કરો 9 7 63 નો તગડો 9 એકા 9 ને 6 15 પાછળ 0 એટલે કેટલા મળે મિત્રો 1530 મળે આ કેટલા મળ્યા 2030 ક્લિયર આ FI XI શોધી કાઢ્યા હવે એનો નીચે સરવાળો કીધો આ બધાનો સરવાળો એટલે સિગ્મા FI XI ચલો 0 0 0 0 તો આ 0 મૂકી દઈએ આપણે 5 ને 4 9 9 ને 5 14 14 ને 3 17 17 ને 3 20 નું 0 વધી પડી 2 2 ને 1 3 3 ને 5 8 8 ને 5 13 નો તગડો વધી પડી 1 1 ને 1 2 2 ને 2 4 4 ને 1 5 તો મિત્રો કેટલા આવ્યા 5300 આવ્યા કેટલા આવ્યા હું અહીંયા મોટા અક્ષરે લખું છું 5300 ક્લિયર ચાલો આટલા આપણને મળ્યા કયા શું મળ્યા સિગ્મા FI XI હવે FI DI આપણે લેવાના તો FI એટલે 15 અને DI બરાબર કેટલા છે -40 15 4 60 માઇનસ ના માઇનસ 15 4 60 અને આ પાછળ શું એટલે -600 18 ગુણ્યા 2 18 2 36 માઇનસ ના માઇનસ 36 અને પાછળ 0 પછી 21 ગુણ્યા 0 એટલે 0 જ આવે આ યાદ રાખવાનું 0 ના નીચે અહીંયા તો 0 જ આવે 29 ગુણ્યા 20 કરવાના ચલો 29 ગુણ્યા 2 કરો 2 9 18 2 4 ને 5
એટલે 580 મળે મિત્રો. પાછળ શું છે ને એટલે 29 ગુણ્યા 70 કરો તો 580, 17 ગુણ્યા 90 કરો, ચલો 17 ગુણ્યા 9, 9 7 63 નો તગડો, 9 એકા 9 કેટલા આયા 1530. હવે મિત્રો જુઓ, હવે શું કરશો, બરોબર ધ્યાન આપજો, આ માઇનસ છે એનો તમારે સરવાળો કરવાનો આટલા, અને નીચે પ્લસ છે એનો સરવાળો કરો. ચાલો તો આ બે નો સરવાળો કરો તો કેટલા થાય, 9 માઇનસ 960 થાય. કેટલા થાય? -960, બરોબર. અને આ બે નો સરવાળો કરો, ચાલો 1530 અને વત્તા 580, શું 8 ને 3 11 5 ને 5 10 10 ને 1 11 નો એકડો, એટલે કેટલા આવ્યા 2110. આ પ્લસ છે, આ માઇનસ, આ પ્લસ આ માઇનસ, એટલે બાદ બાકી થાય તો બાદ બાકી કરો, 960 બાદ કરો, શું 11 માંથી 6 જાય તો 5, અહીંયા 10 રહ્યા, 10 માંથી 9 જાય તો 1, અહીંયા 1 રહે. એટલે મિત્રો જુઓ, આપણે બાદ બાકી કરી તો કેટલો જવાબ આવ્યો, 1150 આવે. હું અહીંયા મોટા અક્ષરે લખ્યા, અહીંયા પણ લખી કાઢું 1150. હવે આપણે છેલ્લા અવલોકનમાં FI UI લેવાનું. ચલો FI ક્યાં છે, આ રહ્યા, અને UI આ રહ્યા, 15 ગુણ્યા 2, પણ માઇનસ છે એટલે 15 2 30, એટલે -30. 18 ગુણ્યા -1 એટલે માઇનસ કેટલા આવે, 18 એકા 18. 21 ગુણ્યા 0 એટલે 0, એટલે જુઓ મિત્રો, 0 ની લાઈન માં 0 જ આવે. 29 ગુણ્યા 1 એટલે 29, અને 17 ગુણ્યા 2 17 2 કેટલા થાય, 34 થઈ ગયા મિત્રો. તો અહીંયા પણ તમારે હવે કરવાનું શું છે, ધ્યાન આપજો બરોબર, કે આ ઉપરના જે માઇનસ વાળા પદો છે એમનો સર માઇનસ આ બે નો સરવાળો કરો અને આ બે નો સરવાળો કરો. ચાલો તો શું કરીશું, ધ્યાન આપજો બરોબર, આ 30 અને 18 એટલે કેટલા થાય, -48, અને આ બે નો સરવાળો કરો, 9 ને 4 13 નો તગડો, વધી પડી 1, આ 1, 2 ને 1 3 3 ને 3 6, આ શું આયા, પ્લસ, પ્લસ માઇનસ શું થાય, માઇનસ એટલે બાદ બાકી, 63 માંથી 48 બાદ કરો, 13 માંથી 8 જાય તો 5, અહીંયા 5 રહ્યા, 5 માંથી 4 જાય તો 1, અને મોટી સંખ્યા આગળ પ્લસ છે એટલે આપણો જવાબ કેટલો આવ્યો, સિગ્મા FI UI કેટલા મળ્યા, 15. આવડશે મિત્રો? તો આ રીતે જ્યારે આપણને દાખલાની અંદર ત્રણેય રીતો કીધી હોય ત્યારે આપણે આ રીતે ગણી શકીએ, એટલે કે 8 ખાના દોરી અને તમારે કોઠો બનાવવાનો. પરંતુ કોઈ એક રીત વાપરતા હોય, એટલે કે સીધી રીત હોય, પદ વિચલનની રીત હોય, કે ધારેલા મધ્યકની રીત હોય, તો આટલા બધા ખાના દોરવાની જરૂર છે નહીં, બરોબર મિત્રો? ચાલો હવે આપણે ગણતરી કરી નાખીએ. ગણતરીમાં સૌ પ્રથમ આપણે મિત્રો, ચાલો અહીંયા આપણે લખી કાઢ્યું એ બરાબર કેટલા છે આપણી પાસે, 50, એન બરાબર 100, એચ બરાબર 20. આપણે પહેલું શું કીધું છે, જો અહીંયા રકમની અંદર એમ કીધું છે ત્રણેય રીતે શોધો, એટલે પહેલા આપણે સીધી રીત વાપરીએ. સીધી રીત બરોબર, તો સૌ પ્રથમ મધ્યક, સીધી રીતનું સૂત્ર શું થાય, મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા FI XI અપોન એન થાય. આ આપણું સીધી રીત માટેનું સૂત્ર તૈયાર થયું. હવે એની અંદર એક્સ બાર બરાબર સિગ્મા FI XI, એટલે જુઓ તમે શોધી કાઢ્યું કેટલા છે, 5300, તો અહીંયા લખીએ 5300 અને છેદમાં એન, એન બરાબર કેટલા છે, 100,
तो मींडे मींडे उड़ी गया मित्रों, माटे x बार बराबर अपने जवाब मळ्यो केटलो मळ्यो 53। ओके चलो, तो आ रीते आपणे सीधी रीत पूरी थई। हवे आपणे धारी लीधेल मध्यकनी रीते करीए, तो जो अहींया हूँ आ भूसी नाखू छू, हवे आनी जरूर नथी ने आपणी पासे हवे जग्या पण नथी, तो आपणे अहींया लखी काढीए बे नंबर मां धारी लीधेल मध्यकनी रीत बरोबर। बोर्ड में लगती वक्त ध्यान आपवानुं, तो एक्स बार बराबर ध्यान राखजो, एक्स बार बराबर आपणे सूत्र शुं लखीशुं, तो ए प्लस ध्यान आपजो खास, ए प्लस सिग्मा एफ आई डी आई आवे, शुं आवे धारी लीधेल होय तो एमां शुं आवशे एफ आई डी आई, अने अपॉन केटला लखीए एन, तो आ सूत्र खास मित्रों तैयार करवाना, क्लियर। हवे मित्रों जुओ, अपने अहींया छेल्ला अवलोकन में थोड़ी भूल थई, जुओ अहींया एफआईडीआई, एफआई एटले केटला आपेला छे 17, अने डीआई बराबर केटला छे 40, तो 17 4 केटला थाय 68 थाय मित्रों, 17 4 68, अने पाछळ जुओ 17 4 68 अने आ 0 एटले 680। હવે આ બંનેનો આપણે માઇનસ માઇનસ છે, એટલે આ માઇનસ વાળા પદોનો સરવાળો કરીએ તો 600 અને 360 એટલે કેટલા થાય 960 થાય, અને આ બેનો સરવાળો કરવાનો તો 580 અને 680, તો 8 8 16 વધી 6 5 11 12 કેટલા આવ્યા 1260। ધ્યાન રાખજો મિત્રો, હવે આ પ્લસ વાળું પદ છે, આ માઇનસ વાળું પદ છે, તો બાદ બાકી થાય પ્લસ માઇનસ માઇનસ એટલે બાદ બાકી, તો 1260 માંથી 960 બાદ કરો, તો શૂન 6 માંથી 6 જાય તો શૂન, 12 માંથી 9 જાય તો 3, એટલે કેટલા આવ્યા 300, તો અહીંયા આપણે કેટલા લખીએ મિત્રો, સિગ્મા એફઆઈડીઆઈ બરાબર 300 આપણને મળે બરોબર। હવે આ જે મળ્યા આપણને એ હવે આપણે ધારી લીધેલ મધ્યકની જે રીત છે એની અંદર આપણે મૂકી દઈએ મિત્રો, તો શું થશે જુઓ, તો x બાર બરાબર a, a બરાબર કેટલા છે 50 પ્લસ સિગ્મા fidi આપણને મળી ગયા 300, તો 300 છેદમાં n, n બરાબર કેટલા છે 100, તો જુઓ મીંડે મીંડે ઉડી ગયા, તો માટે x બાર બરાબર 50 વત્તા 3, અને માટે x બાર બરાબર કેટલા થાય 53, તો આ રીતે આપણને બીજો જવાબ મળ્યો, ધારી લીધેલ મધ્યકની રીતે આપણને જવાબ મળ્યો 53। પહેલામાં પણ આપણને જવાબ કેટલો મળ્યો હતો 53, હવે આપણે પદ વિચલનની રીતે જવાબ શોધીએ મિત્રો, તો જુઓ અહીંયા આ ભૂસી નાખું છું, હવે એની જરૂર નથી, હવે આપણે પદ વિચલનની રીત લખીએ ઉપર, ચાલો તો આપણે હેડિંગ મારી દઈએ હવે 3 નંબરમાં કે પદ વિચલનની રીત, વિચલનની રીત, ચાલો હવે પદ વિચલનની રીત કીધું હશે ત્યારે સૂત્ર બદલાઈ જાય મિત્રો, એમાં શું થશે જો અહીંયા, તો મધ્યક x બાર બરાબર, હવે ધ્યાન આપજો મિત્રો આ સૂત્રો ખાસ આવડતા હોવા જોઈએ, તો a પ્લસ કૌંસમાં સિગ્મા fiui અપોન n ગુણ્યા h, આ આપણું સૂત્ર થાય, શું સૂત્ર લખ્યું મિત્રો, x બાર બરાબર a પ્લસ સિગ્મા fiui અપોન n ગુણ્યા h, હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ જુઓ, તો શું થશે x બાર બરાબર a એટલે 50 પ્લસ સિગ્મા fiui, હવે સિગ્મા fiui કેટલા છે 15, તો 15 છેદમાં 100 બરોબર, અને ગુણ્યા એચ એટલે તફાવત અધસીમા અને ઉધ્વસીમા,
तो एच बराबर अपनी पास के वीस अने छेद मा ए तो जुओ मित्रों आ मींडे मींडे उड़ी गया माटे एक्स बार बराबर पचास वत्ता पंदर गुणिया बे करो एटले पंदर दू तीस छेद मा केटला वध्या दस मींडे मींडे उड़ी गया माटे एक्स बार बराबर पचास वत्ता त्रण आवे अने माटे एक्स बार बराबर पचास ने त्रण तेपन। तो मित्रों आ रीते आपने सीधी रीत धारेला मध्यक नी रीत अने पद विचलन नी रीते आपने आ दाखलो गण्यो तो बधा मां आपणो जवाब केटलो मळ्यो तेपन। तो आ रीते आपणो प्रेक्टिस बुक नो पहेलो एक्जाम्पल अहीं पूरो थयो। नेक्स्ट विडियो मां नवा एक्जाम्पल साथे फरी मळीए। त्यां सुधी गुड नाइट फ्रेंड्स।